વડોદરામાં બોટ દુર્ઘટનાને લઈને અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ કાર્યવાહીની માંગ કરી છે. કાર્યવાહી ન થાય તો ફ્લોર પર બેસી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવાની પણ માંગ ઉઠી છે. ઘટના માટે માત્ર ને માત્ર કોર્પોરેશન જ જવાબદાર છે તેવું જણાવ્યું. ફાર્મ હાઉસમાં અધિકારી શાસકોની ગોઠવણ સાથે કોન્ટ્રાક્ટ અપાય છે. સામાન્ય સભામાં રજૂઆત અત્યારે કરી કે જે પ્રમાણે કોંગ્રેસના કોર્પોરેટર ફ્લોર પર બેઠા છે, આગામી સભા સુધીમાં માન્ય કમિશનર શ્રી જે કોઈ અધિકારી છે જવાબદાર તેના નામ જાહેર નહીં કરે તો અમે પણ આવતી સભાથી ફ્લોર પર બેસીને એનો સખત રીતે વિરોધ કરીશું. આ પ્રમાણેની રજૂઆત કરી છે. નામદાર કોર્ટ દ્વારા તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થતા જ જે પણ કોઈ દોષિત છે, જેટલા પણ નામ અંદર આવી રહ્યા છે ને આગળ જે પણ નામ, જે લોકો પણ આના માટે દોષિત છે, કારણ કે ખરેખર ખૂબ દુઃખદ ઘટના અને કરુણ ઘટના છે. સમગ્ર શહેર અને આ ઘટનાને કોઈ પણ રીતે માહિતી મેળવનાર જોનાર દરેક જણ ખૂબ જ દુઃખી છે, ત્યારે આપણે સૌ પણ લાગણીથી જોડાયેલા છીએ. પરિવારે જે ગુમાવ્યા છે બાળકો અથવા તો જે શિક્ષિકાઓ ગુમાવ્યા છે એની ખોટ કદી કોઈ જ પૂરી ન શકે, છતાં પણ નામદાર કોર્ટ દ્વારા અત્યારે તપાસ ચાલી રહી છે. તો જે પણ દોષિતો છે એમને ચોક્કસ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરી અને એમની સામે પગલાં લેવામાં આવશે. અધિકારીઓની જવાબદારી શું હતી એનું શ્વેતપત્ર જાહેર થાય અને સાથે હવે પછી આવી કોઈ દુર્ઘટના ના થાય તેના માટે એક કમિટી ફોર્મ થાય. એ કમિટી તમામ પીપીપી પ્રોજેક્ટ્સનો રિવ્યૂ કરે, ટેન્ડર વાયોલેશનથી લઈને આર્થિક અને તમામ સેફટીના રિસ્કને તમામ વસ્તુ રિવ્યૂ કરવા માટે એક કમિટીની રચના થાય. આ ડિમાન્ડ સાથે અમે આ દરખાસ્ત ચર્ચામાં લેવા માંગતા હતા અને આના પર નિર્ણય લેવા માંગતા હતા.